વેલકમ ટુ આઈસીએસ આઈસીએસના ડિજિટલ પ્લેટફોર્મ પર હું સહદેવ ચાવડા આપનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે એક રવિવારની રજા બાદ જે ફરીથી આજે આપણે સોમવારે મળ્યા છીએ તો એ જ નવા જુસ્સા સાથે આજના કરંટ અફેર્સની શરૂઆત કરીએ તો આજે જે આપણે કરંટ અફેર્સમાં સાહેબ જે ટૉપિક જોવાના છે એ છે ભારત યુએનએસસી એટલે કે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલની ત્રણ પ્રમુખ સમિતિઓની અધ્યક્ષતા કરશે એન એસ ઓ રાષ્ટ્રીય આંકડાકીય આયોગમાં રાષ્ટ્રીય આવકનો પ્રથમ અગ્રિમ અનુમાન જાહેર કરવામાં આવ્યો છે ડબલ સ્ટેક લોંગ હોલ કન્ટેનર ટ્રેન ન્યૂ રેવાડી ન્યૂ મદાર કોરિડોર તેલંગાણાની પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ પછી હવા દ્વારા શુદ્ધ પાણી બનાવતું ડિવાઇસ માત્ર નવ વર્ષની બાળકીએ બનાવ્યું છે જમ્મુ કાશ્મીર સિવિલ સર્વિસ કેડર સમાપ્ત કરી દેવામાં આવી છે તો એમાં શું છે એ જોઈએ તો કરંટ અફેર્સની શરૂઆત કરીએ ભારત યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલની ત્રણ પ્રમુખ સમિતિઓની અધ્યક્ષતા કરશે આ જે તમને દેખાઈ રહ્યા છે એ આપણે યુએનએસસીમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ છે ટી એસ તિરુમૂર્તિ બરોબર તેમણે જાહેરાત કરી હતી કે ભારત તેના અસ્થાયી સભ્ય તરીકેના કાર્યકાળ દરમિયાન ટોટલ ત્રણ પ્રમુખ સમિતિઓનું અધ્યક્ષતા કરશે જેમાં છે તાલિબાન પ્રતિબંધ સમિતિ લિબિયા પ્રતિબંધ સમિતિ લેબિયા પ્રતિબંધ સમિતિ અને આતંકવાદ વિરોધી સમિતિ આ વસ્તુ તમારે યાદ રાખવાનું છે એમાં જો તમને પહેલી સમિતિની વાત કરું આ તાલિબાન પ્રતિબંધ સમિતિની તો આજે જે તાલિબાન પ્રતિબંધ સમિતિ જે છે જે આપણે આ ત્રણ સમિતિની જે આપણને અધ્યક્ષતા મળેલી છે એમાં આપણે જે હકીકતમાં આપણે જેની રિકવાયરમેન્ટ હતી કે જેની આપણે જોઈતી હતી ખરેખરમાં એ હતી તાલિબાન પ્રતિબંધ સમિતિ આ ભારત માટે પ્રાથમિકતા હતી કારણ કે આ સમિતિના પ્રમુખ બનવાથી દેશને અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓ અને તેમના પ્રયોજકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળશે હવે ભારતને કોઈને પણ પૂછવું નહીં પડે અફઘાનિસ્તાન મને કોઈ પણ વસ્તુ લાગે તો આપણે પ્રતિબંધ સમિતિના અધ્યક્ષ હોવાના તે કોઈ પણ હવે ત્યાં સર્ચ ઓપરેશન કાંઈ પણ કરી શકશે એટલે આપણને ઘણા અંશે કાબુ કરવાની સત્તા મળેલી છે આ સમિતિને ઓગણીસો અઠ્યાસી ની પ્રતિબંધ સમિતિ તરીકે પણ ઓળખવામાં આવે છે ઓપ્શન આવે કે ભાઈ તાજેતરમાં ભારતને યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલની જે ત્રણ સમિતિઓના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા એમાંથી કઈ સમિતિને ઓગણીસો અઠ્યાસીની પ્રતિબંધ સમિતિ તરીકે પણ ઓળખવામાં આવે છે હવે ત્રણ નામ આપે ચોથો એની રીતના બનાવીને આપે તો આમાં યાદ રાખજો તાલિબાન પ્રતિબંધ સમિતિ નેક્સ્ટ જે એમાં જોવાનું છે કે ભારત વર્ષ બે હજાર બાવીસમાં આતંકવાદ વિરોધી સમિતિનું અધ્યક્ષ પદ સંભાળશેનું અધ્યક્ષ પદ છે સાહેબ એ આપણે વર્ષ બે હજાર બાવીસમાં સંભાળીશું કારણ કે સપ્ટેમ્બર બે હજાર એકમાં ન્યુયોર્કનો તમને ખબર હોય તો નાઇન ઇલેવનનો હુમલો કયો વર્લ્ડ ટ્રેડ સેન્ટરના બંને બિલ્ડિંગોને વિમાનથી અકસ્માત કરીને જે ક્રેશ કર્યું હતું અને વર્લ્ડ ટ્રેડ સેન્ટર એ સમયે અમેરિકાનું નાક કહેવાતું એ બિલ્ડિંગ અને નાક જે તોડી પાડ્યું હતું એ આતંકી હુમલા બાદ આ સમિતિની રચના કરવામાં આવી હતી આતંકવાદ વિરોધી સમિતિની ભારતે આ સમિતિની અધ્યક્ષતા વર્ષ બે હજાર અગિયાર બારમાં પણ કરી હતી એટલે આ ત્રણમાંથી આતંકવાદ વિરોધી સમિતિ એવી છે કે જેની અધ્યક્ષતા ભારત બીજી વખત કરી રહ્યું છે પ્રથમ વખત બે હજાર અગિયાર બારમાં પણ કરી ચૂક્યું છે આ સાથે ભારત આ સમિતિના અધ્યક્ષ તરીકે પોતાની આઝાદીના પંચોતેર વર્ષની ઉજવણી કરશે કારણ કે બે હજાર બાવીસમાં આપણે અધ્યક્ષપદ મળવાનું છે અને ત્યારે ભારતની આઝાદીના પંચોતેર વર્ષ પૂર્ણ થાય છે એટલે બહુ ગૌરવ લેવા જેવી બાબત છે અને સમિતિ સમિતિ જે જે પ્રતિબંધ છે સાહેબ જેના હેઠળ લીબિયા પર હથિયારોની ખરીદી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે લીબિયા પ્રતિબંધ સમિતિ અંતર્ગત અને મિલકત જપ્ત કરવા સહિતના અન્ય કુલ નવ પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે અને આ ત્રણેય સમિતિઓ યુ એન એસ સી યુનાઇટેડ નેશન્સ કાઉન્સિલની મહત્વપૂર્ણ સહાયક સંસ્થાઓ છે બરાબર હવે આમાં કાંઈ સમજાવવાનું તો હોય નહીં હુમલો થઈ ગયો થઈ ગયો છે ને આતંકવાદી શું કહેવાય એ તમને મને ખબર છે કાંઈ સમજાવવાની જરૂર નથી બરાબર આજના સમયમાં તો સાહેબ આજે સાયબર વર્લ્ડ આવી ગયો છે હવે આતંકવાદીઓ જે છે એને એના દેશમાંથી પણ આતંકવાદી મોકલવાની જરૂર નથી કારણ કે એ લોકો સાયબર વર્લ્ડથી આપણે શું કહેવાય લિંક મોકલીને ભારત દેશના નાગરિકોનું જ વ્હાઇટ વોશ કરીને એને સ્લીપર સેલ બનાવી રહ્યા છે સ્લીપર સેલ એટલે શું કે સાહેબ એ વ્યક્તિ તમારી મારી સાથે આપણી સાથે રહે છે આપણી સાથે એના સંબંધો હોય છે આપણી જેમ જ નોર્મલ વ્યક્તિ તરીકે કામ કરે છે પણ જ્યારે એનું જે કોઈ પણ સંગઠન હોય આઈએસઆઈએસ સંગઠન હોય તાલિબાન સંગઠન હોય કોઈ પણ હોય એ જ્યારે એમ કહેશે કે ભાઈ તારી બોમ્બની સામગ્રી અમે તને પહોંચાડી દઈશું તારો એક્ટિવ થવાનું છે એટલે સ્લીપર સેલ સેલ જે ઊંઘતો હોય એટલે એને જાગ્રત કરે એટલે એ આપણી વચ્ચે રહી છે સાહેબ તમે કલ્પના ન કરી શકો કે આ આતંકવાદીઓ અને એ બોમ્બ સાથે પોતાને ઉડાડી દે તો આજે આવી રીતના સાયબર થ્રુ આપણા દેશની અંદર જ આતંકવાદીઓ પેદા કરવામાં આવે છે એટલે આવી બધી સમિતિઓમાં જાય સાહેબ જ્યારે આપણે અધ્યક્ષતા સંભાળીએ તો આમાં આપણને ઘણું જાણવા મળે માણસ કહે ને માણસ ઠોકર ખાય પછી જ એને અનુભવ મળે પણ આ સમિતિઓમાં ઘણા વર્ષોનું સાહેબ રિસર્ચ બોલતું હોય તમે એની અધ્યક્ષતા સંભાળો તમને ઘણું જ્ઞાન આપણે શું કહે તમે મેળવી શકો તમે આવનારા ખતરા સામે લડવા માટે પહેલેથી તમે સક્ષમ બની જાઓ એટલે ભારત માટે સાહેબ આ બહુ ગર્વ લેવા જેવી બાબત છે બરાબર હવે હું તમને ક્યારનો વાત કરું છું આ યુએનએસસી યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ છે શું તો આજે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ જે છે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એ સૌથી શક્તિશાળી અને સંયુક્ત રાષ્ટ્રના છ પ્રમુખ અંગ કેટલા જે સંયુક્ત રાષ્ટ્રના છ પ્રમુખ અંગ જે છે એમાંથી એક છે સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર હેઠળ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાનું સંરક્ષણ તેની પ્રાથમિક જવાબદારી છે કોની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અથવા યુએનએસસી અથવા યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલની તેમાં વીટો શક્તિવાળા પાંચ કાયમી દેશો સહિત પંદર બિન કાયમી સભ્યો હોય છે સોરી દસ બિન કાયમી સભ્યો હોય છે એટલે ટોટલ પાંચ કાયમી દસ બિન કાયમી એમ ટોટલ પંદર સભ્યો હોય છે જેમાં પાંચ કાયમી સભ્યોમાં એક તો અમેરિકા કન્ફર્મ હોય યુનાઇટેડ કિંગડમ કન્ફર્મ હોય ફ્રાન્સ રશિયા અને ચીન અને દસ બિન કાયમી સભ્યો બે વર્ષ માટે ચૂંટાય છે જે ભારત અત્યારે ચૂંટાયેલું છે અને ભારત આમાં કાયમી સભ્યપદ મેળવવા માટે બળ કરી રહ્યું છે કારણ કે આપણને આનાથી વિટો પાવર મળે આજે યુએનમાં આપણી પાસે એટલા ઠોસ પુરાવો હોવાને કારણે પણ આજે આપણે યુએનમાં આપણે આપણો મુદ્દો વ્યવસ્થિત ચગાવી નથી શકતા એનું રીઝન શું છે ચાઇના વીટો પાવર યુઝ કરી લે છે અને ચાઇનાને પાછું આપણે કાયમી સદસ્ય બનવામાં કોઈ પ્રોબ્લેમ નથી પણ એને એક શરત મૂકી છે કે ભાઈ ભારતને તમારે કાયમી બનાવવો હોય પાકિસ્તાનને બનાવો હવે ભાઈ પાકિસ્તાનને જો તમે કાયમી બનાવી દો તો ખાલી ભારત આમ બોલે ને કે ભાઈ મારે આતંકવાદ વિરોધી મારે ચર્ચા કરવી છે એટલે તરત એમ બોલે હાલો મારો વિટો પાવર ઉડાડી દો એટલે પાકિસ્તાનને કોઈ પણ કાળે બનાવી શકીએ એમ નથી એના લીધે આપણું પણ ટલે ચેડું છે અને આપણે ગમે ત્યારે કોઈ પણ વસ્તુ મૂકીએ તો ચાઈના વિટો પાવર આપણે કારણ કે વિટો પાવરની શક્તિ જે છે ને એ બહુ કામની છે બરાબર એના માટે થઈને આપણે કાયમી સભ્ય બનવા તરફ બળ કરી રહ્યા છીએ તેની શક્તિઓમાં શાંતિપૂર્ણ કામગીરીની સ્થાપના છે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોની સ્થાપના છે સંકલ્પોના માધ્યમથી લશ્કરી કાર્યવાહીની અધિકૃતતા પણ સામેલ છે તે એક સંયુક્ત રાષ્ટ્રની એવી સંસ્થા છે જેની પાસે સભ્ય દેશોના બંધન કરતા ઠરાવો ઈસ્યુ કરવાની પણ સત્તા હોય છે બરાબર એટલે યુએનએસસી ખૂબ જ અગત્યની સંસ્થા થઈ છે સાહેબ હવે જે નેક્સ્ટ જોવાનું છે એ છે નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓર્ગેનાઇઝેશન અથવા રાષ્ટ્રીય આંકડાકીય આયોગ હવે એમણે રાષ્ટ્રીય આવકનો પ્રથમ અગ્રીમ અનુમાન જાહેર કર્યો છે એણે એક રાષ્ટ્રીય આવકનો એક અંદાજ બાંધ્યો છે કે ભારતની જીડીપી કેટલી હતી હવે કેટલી થઈ ગઈ છે જીડીપી કેટલા લાખ કરોડ રૂપિયામાં હતી હવે કેટલી થઈ ગઈ છે અને હવે ભવિષ્યમાં એમાં સુધારો થશે તો કેટલો થવાનો છે એવો એક અંદાજ એનએસઓએ જાહેર કર્યો છે જો એની વાત કરું તો આ નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ એનએસઓ એ વર્ષ બે હજાર વીસ એકવીસ માટે બરાબર ખાસ યાદ રાખજો જીડીપી નો પ્રથમ અગ્રીમ અનુમાન બહાર પાડ્યો છે વર્ષ બે હજાર અગિયાર બાર ની કિંમત અને આધાર વર્ષ માનીને આ વાક્ય તમને કહો તો હમણાં ગયા રવિવારની જે સાહેબ પીઆઈની એક્ઝામ ગઈ એમાં ઇકોનોમિક્સના એક સવાલનો એક ઓપ્શન હતો કે ભારતે બે હજાર અગિયાર બારની કિંમત અથવા આધાર વર્ષ માનેલું છે તો એ વિધાન એકદમ સાચું આવે છે આમાં બી આવી ગયું છે તમે જોઈ શકો છો તો વર્ષ બે હજાર અગિયાર બારની કિંમત અને આધાર વર્ષ માનીને વર્ષ બે હજાર વીસ એકવીસની વાસ્તવિક જીડીપી સાત પોઈન્ટ સાત ટકા અને વર્તમાન કિંમતોમાં નજીવી જીડીપી ચાર પોઈન્ટ બે ટકા રહેવાનો અંદાજ આ એનએસઓ નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસે જાહેર કર્યો છે હવે આના જો બીજા રિપોર્ટ અનુસાર તમને વાત કરું તો આમાંથી તમારે વિધાન બની શકશે એટલે યાદ રાખજો કે એનએસઓના ત્રિમાસિક અંદાજ મુજબ બે હજાર વીસના પ્રથમ છ મહિના હવે આમાં તમારે ખાસ યાદ રાખવાનું છે મારે તમને વિધાન બનાવવું હોય તો એમાં તમને હું એવું ઓપ્શન આપ દઉં કે બે હજાર વીસના જાન્યુઆરીથી જૂન મહિનાની વાસ્તવિક જીડીપી પંદર પોઈન્ટ સાત ટકા હતી એવું એના રિપોર્ટમાં કીધું હવે તમે વાંચો તમને શું લાગે હા સાચી વાત છે પણ આગળ તમે શબ્દ જોયો નાણાકીય વર્ષ નાણાકીય વર્ષ એટલે બે હજાર વીસના પ્રથમ છ મહિના થશે ચાર પાંચ છ સાત આઠ નવ એટલે પહેલી એપ્રિલથી ત્રીસ સપ્ટેમ્બર આ છ મહિના થાય જાન્યુઆરીથી જૂન ના થાય ખાસ યાદ રાખજો

કેટલી એકસો ચોત્રીસ પોઈન્ટ પચાસ લાખ કરોડ રૂપિયાની થશે જ્યારે નાણાકીય વર્ષ બે હજાર ઓગણીસ વીસમાં આ આંકડો એકસો પિસ્તાલીસ પોઈન્ટ છાસઠ લાખ કરોડ રૂપિયા હતો એટલે કોરોનાના લીધે તમે જોઈ શકો છો કે આપણને ટોટલ આ પાંત્રીસ બરાબર પોઈન્ટ પચાસ લાખો એટલે અને દસ બીજા લાખ કરોડનો ઘટાડો આપણી જીડીપીના લીધે થયો છે જે આમ જોવા જાવ તો ઘણો મોટો છે પણ આમ જોવા જાવ તો ઘણો ઓછો છે કારણ કે ગયા નાણાકીય વર્ષ બે હજાર ઓગણીસ વીસમાં જીડીપી ચાર પોઈન્ટ બે ટકાના દરે વૃદ્ધિ પામી હતી પરંતુ એક આ જ પોઈન્ટ છે જેનું નેગેટિવ કહી શકું કારણ કે સંપૂર્ણ લોકડાઉનના કારણે ચાલુ વર્ષમાં જે આપણી જીડીપી જે છે એ ઘટીને ઓગણીસો બાવનના સ્તરથી પણ નીચે પહોંચી શકે છે કે ઓગણીસો બાવનમાં જે આપણી જીડીપી હતી એના કરતાં પણ ઓછી આ એક વસ્તુ છે પરંતુ કન્ફર્મ જ હતી જવાનું હતું કારણ કે સંપૂર્ણ લોકડાઉન નાખવામાં આવ્યું હતું સદંતર ધંધા રોજગાર બંધ હતા બરાબર એના માટે થઈને એમને આવું કીધેલું છે આ રિપોર્ટ અનુસાર આ વર્ષે કૃષિ ક્ષેત્ર સિવાયના તમામ ક્ષેત્રમાં ઘટાડો નોંધાય છે ઓબ્વિયસલી વાત છે કે ભાઈ ખાવા માટે ધાન અનાજ જોવાનું છે એટલે કૃષિ ક્ષેત્રમાં કોઈ પ્રતિબંધ નહોતો એ સેક્ટર શરૂ હતું તમને ખબર હોય ફૂડ સેક્ટર આ એટલે કૃષિ ક્ષેત્રમાં કોઈ ઘટાડો થવાનો જ નહોતો પણ જે સેવા ક્ષેત્ર છે અને ઔદ્યોગિક ક્ષેત્ર છે એ સદંતર બંધ હોવાના કારણે એ બંને ક્ષેત્રમાં કન્ફર્મ છે ઘટાડો નોંધાયો એટલે તમે કહી શકો એક વિધાનમાં આવી શકે કે આ વર્ષે કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્ર સિવાય સેવા ક્ષેત્રમાં જ ઘટાડો થયો રીતના તમને અટવાડવા માટે કોઈ પણ વિધાન આવી શકે બરોબર પણ ખાલી કૃષિ ક્ષેત્રમાં જ ઘટાડો નથી નોંધાયો બાકી ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રમાં ઘટાડો નોંધાયેલો છે તથા એક અંદાજ મુજબ કેટલાક ક્ષેત્રો નાણાકીય વર્ષના બીજા છ મહિનામાં વધુ સારો સુધારો બતાવશે કયા હશે સૌથી સારો ઔદ્યોગિક ક્ષેત્ર હશે સર્વિસ સેક્ટરને હજી રાગે પડતા વાર લાગશે કારણ કે એજ્યુકેશનને બીજું છે તે થઈ છે રાગે પડતા પણ ઔદ્યોગિક સેક્ટર જે છે એ સુધારો છ મહિનામાં ખૂબ જ સરસ બતાવશે વર્ષ બે હજાર વીસ એકવીસના અગ્રીમ અંદાજ મુજબ વર્તમાન નાણાકીય વર્ષના ત્રીજા અને ચોથા ત્રિમાસિક ગાળામાં આર્થિક પ્રવૃત્તિમાં ઝડપી સુધારા થવાના સંકેત મળ્યા છે એટલે દેશ તેજી તરફ જઈ રહ્યો છે તેથી ચાલુ નાણાકીય વર્ષમાં અર્થવ્યવસ્થામાં ઘટાડો હવે સાત પોઈન્ટ સાત ટકા રહેવાનો જ અંદાજ છે ડબલ ડિજિટમાં ઘટાડો હવે થશે નહીં આ હું નથી બોલતો નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ એન એસ ઓ બોલે છે

આજે જે હોય છે સાહેબ એમાં એક અધ્યક્ષ હોય છે અને ચાર સભ્યો હોય છે એટલે ટોટલ કેટલા થયા પાંચ હોય છે જેમાં એક અધ્યક્ષ અને ચાર સભ્યો હોય છે અને આ તમામ સભ્યો સ્પષ્ટ આંકડાકીય ક્ષેત્રમાં કુશળતા અને અનુભવ ધરાવતા હોવા જોઈએ સ્વાભાવિક વસ્તુ છે હિસ્ટ્રીમાં કદાચ આપણે ઇતિહાસમાં પીએચડી કર્યું હોય તો તમે એનએસઓમાં સિલેક્ટ ન થાવ બરાબર એટલે એનએસઓમાં સિલેક્ટ થવા માટે તમે આંકડાકીય ક્ષેત્રમાં કુશળતા અને અનુભવ ધરાવતા હોવા જોઈએ કોમન સેન્સ છે ત્રીજું ડબલ સ્ટેગ લોંગ હોલ કન્ટેનર ટ્રેન તમે જોઈ શકો છો ભારતે ઇતિહાસ બનાવી દીધો છે આવું કરવાવાળો દુનિયાનો પ્રથમ દેશ બની ગયો છે નોટ આઉટ અમુક આપણે દેશોમાં ટ્રેનો ચાલે છે પણ આવી ડબલ સ્ટ્રેક તો આપણા ભારતમાં જ શરૂ થઈ બાકી બીજા બધા દેશોમાં જે આવે શું કામ હમણાં આગળ તમને કહેશે કે ભાઈ જો આ ભારત વિશ્વના એ પસંદગીના દેશોમાં સામેલ થયો જેમની પાસે આ સુવિધા ઉપલબ્ધ છે પણ વિશ્વના દેશો જે છે એની ટ્રેનો કેવી હોય બે ત્રણ ત્રણ કિલોમીટર લાંબી હોય એટલે એક ટ્રીપમાં સારો એવો સામાન કરી શકે જ્યારે આપણી આ જે ટ્રેન જે છે ડબલ સ્ટ્રેક લોંગ હોલ કન્ટેનર ટ્રેન એ સાહેબ દોઢ કિલોમીટર લાંબી છે દોઢ દોઢ કિલોમીટર લાંબી પણ ભલે વિશ્વના દેશો કરતા ઓછી છે પણ તમે જોવો આ તમને ડબલ સ્ટેક એક ઉપર એક આવું કરવા વાળો તો દુનિયાનો ભારત પ્રથમ દેશ બન્યો છે અને આની તો સાહેબ જો હું તમને આપણે હમણાં ડિટેલમાં ચર્ચા કરીશું કે આનું ખાલી તમને સિમ્પલ વસ્તુ કહું ને સાહેબ તો બસો ને સિત્તેર ટ્રેલર વાળા જે ટ્રક હોય ને સાહેબ એ જેટલો સામાન લઈ જાય એટલો ખાલી આ એક ટ્રેન લઈ જાય છે તો વિચાર કરો કેટલું આપણે સમય બચો કેટલું તમારું પ્રદૂષણ બચ્યું જેને લીધે તમારી હવામાં જે પ્રદૂષણ જવાનું હતું કેટલું ઓછું ગયું તો ઓવરઓલ આનાથી બધી જ રીતના ફાયદો છે આની અંદર જો તમને ડિટેલમાં ચર્ચા કરું

હવે આ જે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર જે છે વેસ્ટર્ન એટલે તો પશ્ચિમે કાઢી નાખો પણ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર જે છે સાહેબ ડીએફસી એનો મતલબ શું થશે તો એનો મતલબ એક સિમ્પલ વસ્તુ છે કદાચ તમને કોઈએ નહીં સમજાવ્યું હોય હું તમને સમજાવી દઉં જે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનો મતલબ એવો છે અત્યારે તમે હું આપણે વર્ષોથી જોઈએ છીએ જો તમે ટ્રેનની મુસાફરી કરી હશે તો કે ભાઈ આપણે પ્લેટફોર્મ પર ક્યારેક તમે જોજો ટ્રેનની રાહ જોતા હશો તો ક્યારેક માલગાડી પસાર થાય તો એમાં થતું હતું શું સાહેબ કે માલગાડીની ઝડપ ભારતમાં આમ કહેવાય છે પંચોતેર કિલોમીટર પ્રતિ કલાકની પણ વાસ્તવિક જો સાહેબ તમને આંકડો કહો તો ભારતમાં વાસ્તવિક ગુડ્સ ટ્રેન ચાલે છે થી છવ્વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવે કેમ પંચોતેર સરકાર ડેટા બોલે છે કે ચાલવી જોઈએ કેમ પચીસ છવ્વીસ ચાલે તો ક્યારેક વાતાવરણ એવું હશે કે જેના લીધે કોઈ ટ્રેન આગળથી જ ઊભેલી હશે અથવા કોઈ ટ્રેન એવી સુપરફાસ્ટ હશે કે પ્રીમિયમ ટ્રેનો હશે કે જે કોઈ કારણોસર લેટ થઈ છે તો આ ગુડ્સ જે ટ્રેન હોય એને સિગ્નલ નહીં આપે કારણ કે એ ટ્રેનને જવા દેશે ગુડ્સ ટ્રેન તો જ્યારે પહોંચે ત્યારે તો ગુડ્સ ટ્રેનને વારા ઘડીએ જે વધારે પડતા સ્ટોપેજ મળતા હતા સાહેબ એના લીધે થઈને ગુડ્સ ટ્રેનની ઝડપ ઓવરઓલ તમે ગણો તો સાહેબ પચીસથી છવ્વીસની નીકળતી હતી પણ હવે આ ફ્રેટ કોરિડોર આવી ગયા સાહેબ હવે એનાથી શું થશે કે આ ફ્રેટ કોરિડોર છે એનો મતલબ એક માટેનો આખો રસ્તો જ અલગ આપણે કેમ સુરત વાળા કે અમદાવાદ વાળા છે ને ખબર હશે કે ભાઈ બીઆરટીએસ રસ્તો હોય તો એમાં ખાલી બીઆરટીએસ ને ચાલવાનું તમારે ચાલવાનું હવે કોક કે સાહેબ હું તો ચાલું પણ એ તો દંડે ભરવાનું આવે ને ભાઈ આ તો એક કોમન સેન્સ ની વાત છે તો એમાં કેમ બીઆરટીએસ ચાલવાનું શું કામ કે ભાઈ લોકોનો ટાઈમ બચે અને ટ્રાફિક નો નડે તો લોકો વ્યવસ્થિત એને ટાઈમસર પહોંચી શકે કારણ કે આજે સિટીની ટ્રાફિક તમે જોવો તો ટ્રેનોનું પણ એક કરોડિયા જેવું માળખું થઈ ગયું છે લાખો કિલોમીટરના પાટા ફેલાઈ ગયા છે તો સરકારે એક વસ્તુ વિચાર્યું કે જેમ ભાઈ સાહેબ પેસેન્જરોને જેટલા ઝડપથી પહોંચાડવા જરૂરી છે તો એવી રીતના સાહેબ માલ ને પણ પહોંચાડવો એટલું જરૂરી છે કારણ કે માલથી પણ ઔદ્યોગિક ક્ષેત્રો સંકળાયેલું છે એમાંથી પ્રોસેસ કરીને એને આગળ વધવાનું હોય તો એમાં પણ ટાઈમસર જરૂરી છે તો આ જે સાહેબ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર જે છે એ સરકારે સ્પેશિયલ ગુડ્સ ટ્રેનો માટે જ બનાવ્યા છે હવે આની અંદર શું થશે કે ભાઈ જે સ્પેશિયલ સાહેબ તમારું ટ્રેનનું ગુડ્સ માટેનું બનાવ્યું છે તો હવે આમાં તમારે કોઈ સ્ટોપ નથી આવવાનો કાંઈ તમને કોઈ લાલ ઝંડી નથી બતાવવાનું કન્ટિન્યુસ ચાલુ જવાનું છે તો અત્યારે જે પંચોતેર હોવી જોઈએ ઝડપ અને જે પચીસ થી છવ્વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી રહી છે એ બધી ટ્રેનો સાહેબ આ ગૂડ્સ હવે ચાલશે સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ એટલે જે ટ્રેનને ચાર કલાક થતું અંતર કાપવા એ હવે ટ્રેન એક કલાકમાં કાપશે તો એનો મતલબ એમ થયો કે ચાર દિવસ ટ્રેનને જે સમય લાગતો હતો અત્યારે વર્તમાન ગુડ્સ ટ્રેનને એ હવે આ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર આવી ગયું એમાં બી બે છે ઇડીએફસી ઇસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેડ કોરિડોર ને બીજું છે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેડ કોરિડોર આમાં સરકાર આખું લિંક બનાવ્યું છે એનાથી શું થશે કે ભાઈ ચાર દિવસનો સમય એક દિવસનો થઈ જશે બીજું તમને આ ડેડિકેટેડ ફ્રેડ કોરિડોરના ફાયદા કહો તો સાહેબ હવે ટ્રેનને કોઈ સ્ટોપેજ કેવું કંઈ નહીં મળે તો ટ્રેનની એન્જિન એટલે કે ફ્યુઅલ ક્ષમતા પણ વધશે તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરી હોય તો કે ભાઈ ટ્રેન જે છે અથવા આપણી ફોર હોય સાહેબ એ સિટીમાં જેટલી એવરેજ આપે ને એટલી એનાથી વધારે હાઈવે પર આપે શું કામ હાઈવે પર તમારે વારાઘાડી ઊભું નથી રહેવાનું બ્રેક્સ નથી મારવાની તો એ તમારી ફ્યુલ એફિસિયન્ટ આપણે એફિસિયન્સી વધી જાય તમારી તો હવે ટ્રેનોમાં પણ ફ્યુલ એફિશિયન્સી વધી જશે તમારી પ્લસ વધારે માલસામાન તમારો જઈ શકશે કારણ કે સ્પેશિયલ ગુડ્સ ટ્રેન માટેનો છે સાહેબ તો માલનું પરિવહન ઝડપથી થશે

પણ રેવાડીથી મદારમાં બી પ્રોપર આજે મોદી સાહેબે જે ટ્રેનને રવાના કરી એ હરિયાણાના ન્યૂ એટલી તરફ આ ટ્રેન જતી હતી એને લીલી ઝંડી દેખાડી આ સાથે ભારત વિશ્વના એ પસંદગીના દેશોમાં સામેલ થયો જેમની પાસે આ સુવિધા ઉપલબ્ધ છે ડબલ સ્ટેક લોંગ હોલ કન્ટેનર ટ્રેનમાં પચીસ ટન એટલે કે પચીસ હજાર કિલો નો વધારાનો એક્સલ લોડ કરવામાં આવશે એટલે પચીસ હજાર કિલો વિચાર કરો વધુ ઝડપથી ને એટલો વધુ સામાન પહોંચે તો કેટલી સારી વાત કહેવાય બરાબર આનાથી આપણે દુનિયાને આપણે બતાવી શકીએ છીએ કે જોવો અમે હવે પહેલાંનું ભારત નથી ઉરી પિક્ચરમાં બોલે એમ એ નયા ભારત છે બરાબર તેને ભારતીય રેલવેના સંશોધન એકમ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે એના વેગેનોમાં બી અને બી એલ સી એસ બી વેગેનોમાં કન્ટેનરની વર્તમાન ક્ષમતા કરતાં ચાર ગણા વધુ એકમો લઈ જઈ શકે છે આ જે આપણે ભારતીય રેલવેના સંશોધન એકમે જે ડિઝાઇન કર્યા છે આ બી એલ સી એસ એ બી બી જેવા વેગનો જે ડિઝાઇન કર્યા છે એ અત્યારે વર્તમાન વેગનો કરતાં ચાર ગણા વધુ એકમો લઈ જઈ શકે છે વિચાર તમે કરી શકો છો સો કિલો હોય તો ચારસો કિલો ચારસો કિલો હોય તો સોળસો કિલો બરાબર ચાર ગણિત ક્ષમતા આનાથી આર્થિક પ્રવૃત્તિઓને લાભ થશે અને ઘણા નાગરિકોની સમૃદ્ધિ સુનિશ્ચિત થશે આ આ ટ્રેન એક કન્ટેનર દસ ફૂટ કન્ટેનરના સમકક્ષ એકમો વહન કરે છે જે બસો સિત્તેર ઉચ્ચ ક્ષમતાવાળા ટ્રેલર ટ્રકોની બરાબર છે એક ટ્રેલર ટ્રક હોય તમે વિચાર કરો કેટલું સામાન લઈ જાવ બસો સિત્તેર એટલે કલ્પના ન કરી શકો આવડી મોટી ટ્રેન થઈ જાય ભારતના સમર્પિત ફ્રેટ કોરિડોર કોર્પોરેશન હાલમાં ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર જો આપણે સમજાવ્યું ઈડીએફસી એ અઢારસો ને પંચોતેર કિલોમીટર અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર ડબલ્યુ એફ ડબલ્યુડીએફસી પંદરસો છ કિલોમીટરનું નિર્માણ કરી રહ્યું છે આમાં ઈડીએફસી માર્ગ લુધિયાણા નજીક થી શરૂ થાય છે અને હરિયાણા પંજાબ ઉત્તર પ્રદેશ ઝારખંડ અને બિહાર થઈને પશ્ચિમ બંગાળના દનકુની તરફ જશે કયો ઈડીએફસી અને ડબલ્યુડીએફસી જે છે સાહેબ એ માલ ઉત્તર પ્રદેશના દાદરીને જવાહરલાલ નહેરુ પોર્ટથી જોડે છે જે હરિયાણા ઉત્તર પ્રદેશ ગુજરાત રાજસ્થાન અને ડબલ્યુ એફ મહારાષ્ટ્રને પણ કવર કરશે આનો મેં મેપ મુકાવ્યો છે તમે જોઈ શકો છો લુધિયાણા શરૂ થયો સાહેબ એટલે આ પંજાબ એક હરિયાણા બે પછી જો ઉત્તર પ્રદેશ ત્રણ ત્યાંથી બિહાર ચાર પછી ઝારખંડ પાંચ અને છેલ્લે પશ્ચિમ બંગાળના તમે જોઈ શકો છો ડબલ્યુડીએફસી વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેડ કોરિડોર દાદરી એટલે યુપી એક હરિયાણા બે રાજસ્થાન ત્રણ ગુજરાત ચાર ને મહારાષ્ટ્ર પાંચ આ જે એનપીટી જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ તમે જોઈ શકો છો આ જે એનપીટીએ પૂરું થાય છે ગુજરાતમાં જો તમને દેખાતું હશે અમદાવાદ ને સુરત ઉપર કર્યા છે પણ અહીંયા જે આપણે ચાર બંદર જે છે કે આ બંદર કયા જોડાવાના છે ડબલ્યુ ડીએફસી માં એની પછીના ટોપિકમાં તમને આઈડિયા આવશે એ તમે જોઈ શકો છો બરાબર હવે જે આપણે ક્યારના વાત કરતા હતા કે ન્યૂ રેવાડી ન્યૂ મદાર કોરિડોરમાં આપણે રેલ ડબલ રેલવે જે આપણે શરૂ કરી સાહેબ જે તમે જોઈ શકો છો ડબલ સ્ટેક લોંગ હોલ કન્ટેનર ટ્રેન એમાં આપણે જોયું કે રવાડી અને મદાર તો આ ન્યૂ રેવાડીને ન્યૂ મદાર સાહેબ એ આ ટ્રેન લોન્ચ કર્યા એક દિવસ એક્ઝેક્ટ અગાઉ આ મોદી સાહેબે તેન આ દેશને સમર્પિત કર્યો હતો પણ આને જે છે એ લાગુ કરવું પડશે ડબલ્યુ ડીએફસી વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના ત્રણસો છ કિલોમીટર લાંબા ન્યૂ રેવાડી અને ન્યૂ મદારખંડ ખંડ અથવા વિભાગને વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા પીએમ નરેન્દ્ર મોદીએ દેશને સમર્પિત કર્યો હતો જે બનાવવા માટે લગભગ પાંચ હજારને આઠસો કરોડ રૂપિયા ખર્ચ થયા છે આ પ્રસંગે હરિયાણા અને રાજસ્થાનના સીએમ રાજ્યપાલ સહિતના ઘણા કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અહીંયા જે ગવર્મેન્ટ દ્વારા જે ફોટો ઇશ્યુ કરવામાં આવ્યો છે તમે જોઈ શકો છો ઇન ઓગ્યુરેટ ત્રણસો છ કિલોમીટર રેવારી મદાર સેક્શન ઓફ ધ વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર એટલે ડબલ્યુડી કોરિડોર વિલ બી યુઝ ફોર એક્સક્લુઝિવ ઓપરેશન ફોર ફ્રાઈટ ટ્રેન્સ બરાબર આપણે માલવાહક ટ્રેનો માટે આ કોરિડોર યુઝ કરવામાં આવશે ફ્રાઈટ ટ્રેન્સ વિલ રન એટ મેક્સિમમ સ્પીડ ઓફ સો કિલોમીટર પ્રતિ કલાક આપણે હમણાં જ ચર્ચા થઈ

મહેન્દ્રગઢ રેવાડી જિલ્લાઓમાં લગભગ ઓગણસી કિલોમીટર અને રાજસ્થાનમાં જયપુર અજમેર સીકર નાગોર અને અલવર જિલ્લામાં બસો ને સત્યાવીસ કિલોમીટરમાં સ્થિત છે એટલે ન્યૂ રેવાડી ને ન્યૂ મદાર એમાં રહેવાડીમાં ઓગણસી કિલોમીટર અને રાજસ્થાનમાં બસો સત્યાવીસ ટોટલ થાય ત્રણસો ને છ કિલોમીટરનો છે તેમાં નવનિર્મિત ડી એફ સ્ટેશનો પણ સામેલ છે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના સ્ટેશનો સામેલ છે એ નવ માંથી છ રાજસ્થાનમાં કારણ કે બસો સત્યાવીસ કિલોમીટર તો રાજસ્થાનમાં છેલ્લે સૌથી વધારે ત્યાં હશે કયા ન્યૂ ડબલા ન્યૂ ભગેગા ન્યૂ શ્રી માધોપુર ન્યૂ પચાર મલિકપુર ન્યૂ શકુન ન્યૂ કિશનગઢ ક્રોસિંગ સ્ટેશન જ્યારે અન્ય ત્રણ હરિયાણામાં છે ન્યૂ રેવાડી ન્યૂ એટલી ન્યૂ ફુલેરા જંક્શન સ્ટેશન છે જંક્શન એટલે મોટા કે જ્યાં ઊભી રહેવાની હોય ત્યાં બરોબર વેસ્ટર્ન ફ્રેટ કોરિડોર હરિયાણા અને રાજસ્થાનમાં ખેતી અને તેને સલગ્ન વ્યવસાયને સરળ બનાવશે અને મહેન્દ્રગઢ જયપુર અજમેર ને શિખર જેવા શહેરો અને નવી ઊર્જા પણ આપશે આ ખંડ ગુજરાત સ્થિત હવે યાદ રાખજો કયા બંદરને આમાંથી આ કોરિડોર અંતર્ગત જોડાઈ જશે તો કંડલા જોડાઈ જશે પીપાવાવ જોઈ જોડાઈ જશે મુન્દ્રા જોડાઈ જશે અને દહેજ જોડાઈ જશે એટલે હું તમને એમ કહું કે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર છે એના અંતર્ગત ગુજરાતના કયા ચાર બંદરો ખાતરીપૂર્વક એનું જોડાણ થઈ જશે તો કંડલા પીપાવાવ મુન્દ્રા અને દહેજ બરાબર તો આ પશ્ચિમ બંદરો સાથે અવિરત જોડાણની ખાતરી કરશે આ ઉપરાંત કાઠુવાસિત કોન કોનના કન્ટેનર ડેપોનો પણ વધુ ઉપયોગ કરવામાં આવશે હવે તેલંગાણાના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ ભારતમાં તો ન્યાયાધીશો તો બદલાતા રહેતા હોય છે પણ બીજા રાજ્યોના એટલા અગત્યના નથી હોતા પરંતુ આ તેલંગાણામાં જે નવા આવ્યા છે જસ્ટિસ હિમા કોહલીજી એ આપણા માટે એટલા માટે બની ગયા કારણ કે તેલંગાણા રાજ્ય બન્યું બે જૂન બે હજાર ચૌદના રોજ ત્યાર પછી તેલંગાણાની જે નવી હાઈકોર્ટ બની અત્યારે દેશમાં ટોટલ પચીસ જે હાઈકોર્ટ જે છે તેમાં તેલંગાણા હાઈકોર્ટ જે અસ્તિત્વમાં આવી ત્યાર પછી તે એમાં જેટલા જસ્ટિસ આવ્યા હતા ચીફ જસ્ટિસ એમાં કોઈ મહિલા ન હતું પણ તાજેતરમાં હમણાં દિલ્હી હાઈકોર્ટમાંથી બદલી થઈને જસ્ટિસ હિમા બની ગયા તેલંગાણા જસ્ટિસ હિમા કોહલીજી આની પહેલા તેઓ દિલ્હી હાઈકોર્ટમાં ન્યાયાધીશ હતા તેઓને રાજ્યના રાજ્યપાલ તમિલ સાય સૌંદર રાજાને શપથ લેવડાવી હતી આ તેલંગાણાના સીએમ છે યાદ રાખજો જસ્ટિસ હિમા કોહલી જસ્ટિસ આર એસ ચૌહાણની જગ્યા લેશે જસ્ટિસ ચૌહાણની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે બદલી કરવામાં આવી છે કોઈ પણ મહિલા મુખ્ય ન્યાયાધીશ નથી બરાબર ખાસ યાદ રાખજો તેલંગાણા હાઈકોર્ટની વાત કરું તો તેલંગાણા હાઈકોર્ટ માટે પેલા તમારે જવું પડે આંધ્રપ્રદેશનો ઇતિહાસ જોવો ભાષાની દ્રષ્ટિએ સૌથી અલગ પડેલું ભારત દેશનું પ્રથમ રાજ્ય આંધ્રપ્રદેશ તો તેલંગાણા હાઈકોર્ટે ભારતીય રાજ્ય તેલંગાણાની હાઈકોર્ટ છે જેના પગલે રાજ્ય અધિનિયમ ઓગણીસો ત્રેપન હેઠળ પાંચ જુલાઈ ઓગણીસો છપ્પનના રોજ આંધ્રપ્રદેશ હાઈકોર્ટની માન્યતા પ્રાપ્ત થઈ હતી અથવા આંધ્રપ્રદેશ હાઈકોર્ટ અસ્તિત્વમાં આવી હતી ત્યારબાદ બે જૂન બે હજાર ચૌદના રોજ તમને ખબર છે તેલંગાણા છૂટું પડ્યું અને ડિસેમ્બર બે હજાર અઢારમાં હૈદરાબાદ હાઈકોર્ટને આંધ્રપ્રદેશ હાઈકોર્ટ અને તેલંગાણા હાઈકોર્ટમાં વિભાજીત કરવા માટે નોટિસ આપવામાં આવી હતી જેના પગલે એક જાન્યુઆરી બે હજાર ઓગણીસના રોજ તેલંગાણા હાઈકોર્ટ અસ્તિત્વમાં આવી એટલે બે વર્ષ થયા છે હજી અસ્તિત્વમાં આવી અને બરાબર એક જાન્યુઆરી બે હજાર ઓગણીસથી અસ્તિત્વમાં આવી છે હવા દ્વારા શુદ્ધ પાણી બનાવતું ડિવાઇસ મણિપુરમાં નવ વર્ષની પર્યાવરણીય કાર્યકર લીસી પ્રિયા કંગુજમ જે છે તમે જોઈ રહ્યા છો પર્યાવરણીય કાર્યકર હું કામ એને કીધું છે આ પાછળ કદાચ તમને બોર્ડ દેખાતું હશે કોપ ટ્વેન્ટી ફાઈવ ચીલી મેડ્રિડ ટુ ઝીરો વન નાઇનમાં એમણે ભાષણ આપ્યું હતું દીકરી ખાલી નવ વર્ષની છે વિચાર કરો અને અહીંયા આપણે દીકરી નવ વર્ષથી આપણે શું શીખવાડવી આડી આવતી હોય તો ભાઈ તું છોટા ભીમ જો તું કાર્ટૂન જો અને બીજા રાજ્યમાં જો નવ વર્ષથી દીકરીઓ પર્યાવરણીય કાર્યકર બની જાય છે બરાબર તો એવા લીસી પ્રિયા કંગુઝમે હવા દ્વારા શુદ્ધ પાણી બનાવતું ડિવાઇસ વિકસાવ્યું છે આ પાણી તૈયાર કરવા માટે સૌર ઉર્જાની આ ડિવાઇસ મદદ લે છે અને આ ડિવાઇસનું નામ સુકી ફૂ ટુ છે સુકી ફૂ ટુ અને તેનાથી એક કલાકમાં એકસો ને પચાસ એમ એમ પાણી બનાવી શકાય છે અને એક લીટર પાણી મેળવવા માટે મિનિમમ સાતથી આઠ કલાકનો સમય લે છે ભલે સાતથી આઠ કલાક કહું એક લીટર જ પાણી બને છે પણ આ ડિવાઇસમાં બી હજી સંશોધન કરશું કારણ કે તમને મને ખબર છે કે આજથી વીસ વર્ષ પહેલાં કેવી ફોર વ્હીલ કે ટુ વ્હીલ આવતી ને અત્યારે કેવી આવે છે સે કમ એને સાહસ તો કર્યું કારણ કે ભારતમાં તમને મને ખબર છે કે કેટલા કરોડ લોકો પાણીની સમસ્યા સામે અત્યારે ઝઝૂમી રહ્યા છે તો આવું ડિવાઇસ કદાચ આમાં ડેવલપ કરીને કદાચ આમાં એવું બની ગયું કે ભાઈ આ ડિવાઇસ તમે વિકસાવો અને એક લીટરમાં સાહેબ આ એક લિટર જે છે એ સાત થી આઠ કલાકમાં બનાવે હવે આપણે એમાં ડેવલોપ કરતા ગયા સાતથી આઠ કલાકમાં વીસ વીસ લિટર બનવા મળે તો અરે સાહેબ નાવાનું કાંઈ ને પીવાના પાણીની બી વ્યવસ્થા થઈ જાય તો બી ક્યાં આ દેશમાંથી પાણીની પ્રોબ્લેમ જ સોલ્વ થઈ જાય એટલે ખૂબ જ સરાહનીય એમણે કામ કરેલું છે એમના ડિવાઇસનું નામ યાદ રાખજો સુકી ફૂ ટુ છે

સમાપ્ત કરી દીધી છે આ જમ્મુ કાશ્મીર રીઓર્ગેનાઇઝેશન એક્ટ બે હજાર ઓગણીસમાં સુધારા માટે હોવાટહુકમ જારી કર્યો છે કારણ કે તમને મને ખબર છે જમ્મુ કાશ્મીરમાં ત્રણસો સિત્તેરને આપણે હટાવી દીધી છે એ નહોતી હટાવી પહેલાં શું થતું કે જમ્મુ કાશ્મીર કેડરને જે લોકો યુપીએસસી ક્લિયર કરે જે લોકો સિલેક્ટ કરતા એ આ જીવન જમ્મુ કાશ્મીરમાં જ રહેતા એમને કોઈ દિવસ જમ્મુ કાશ્મીરની બહાર બદલી ન થતી પણ હવે સરકારે ત્રણસો સિત્તેર રદ થઈ ગઈ છે એટલે નવો વટહુકમ જાહેર કરીને જમ્મુ કાશ્મીરની સિવિલ સર્વિસ કેડર જ સમાપ્ત કરી દીધી છે અને આ કાશ્મીરના આઈએસ આઈફી આઈપીએસ અને આઈએફએસ અધિકારીઓને એજીએમયુટી એટલે કે અરુણાચલ પ્રદેશ ગોવા મિઝોરમ અને યુટીનો મતલબ થશે ઉત્તરાખંડની યુનિયન ટેરેટરીઝ બરાબર એટલે કેન્દ્ર શાસિત પ્રદેશો એક ભાગ બનાવી દીધો છે કારણ કે તમને મને ખબર છે જમ્મુ કાશ્મીર હવે રાજ્ય નથી રહ્યું એ યુટી યુનિયન ટેરેટરીઝ અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર થઈ ગયું છે એટલે હવે એને એજીએમયુટીમાં સમાવેશ કરી દીધો છે આપેલ લા જમ્મુ કાશ્મીર કેડરના અધિકારીઓની નિમણૂક અત્યાર સુધી બીજા રાજ્યોમાં થતી ન હતી પરંતુ હવે હુકમ બાદથી અહીંના અધિકારીઓની નિમણૂક અન્ય રાજ્યોમાં પણ થઈ શકશે અને રાજધાની દિલ્હી પણ એ જીએમયુટી કેડરમાં જ આવે છે ખાસ યાદ રાખજો આગામી સમયમાં દિલ્હીના અધિકારીઓની નિમણૂક પણ જમ્મુ કાશ્મીરમાં થઈ શકશે તેમજ અરુણાચલ પ્રદેશ ગોવા અને મિઝોરમમાં પણ થઈ શકશે બરાબર એટલે હવે એ લોકોને જમ્મુ કાશ્મીર છોડવું પડશે અને આપણે અરુણાચલ પ્રદેશ ગોવા મિઝોરમ અને કેન્દ્ર શાસિત પ્રદેશના આઈએ એસ આઈપીએસના આઈએફએસ હવે જમ્મુ કાશ્મીરમાં પણ એની બદલી થઈ શકશે એટલે ઓવરઓલ એક જમ્મુ કાશ્મીરમાં એક સારું પ્રશાસનિક કામ થશે કારણ કે અત્યાર સુધી કદાચ જમ્મુ કાશ્મીરના જે આઈએસ આઈપીએસ આઈએફએસ હોય એ કદાચ કદાચ કામ સારું નહીં કરતા હોય ત્યાંના રાજકારણીઓને કદાચ હેલ્પ કરતા હશે પણ બીજા તો અમુક હોય ને કદાચ બધા એવા ન હોય અમુક સારાય કામ કરવાવાળા હોય તો હવે એવા લોકોની બદલી થશે ત્યાં તો જમ્મુ કાશ્મીરના વહીવટમાં ઘણો સુધારો આવશે બરાબર તો આજના દિવસ માટે એટલા કરંટ આપણા કામના હતા જે એક્ઝામ પર્પઝ હોય એવા આ વિડિયોની પીપીટી મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે આપણી વેબસાઇટ છે આપણી આઈસીએસ મેન્ટર નામની એપ્લિકેશન છે આપણી ટેલિગ્રામ ચેનલ છે અને બીજા ઘણા સોશિયલ પ્લેટફોર્મ પર તમે અમને ફોલો કરી શકો છો છેલ્લે તો બસ એટલું જ કહીશ કીપ લર્નિંગ કીપ એજ્યુકેટિંગ બીકોઝ એઝ વી ઓલ નો એજ્યુકેશન ઇઝ લાઈફ ઇટ સેલ્ફ જય હિન્દ જય ભારત